गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ज्ञान मंदिर तरगढ़ा द्वारा ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी आपणे जोयो यूनिट वन में एक्टिविटी वन टू अने थ्री। आज यूनिट वन में एक्टिविटी फोर फाइव सिक्स अने सेवन જે આપણે જોઈશું અત્યાર સુધીમાં કેટલું શીખા એ હું તમને એકવાર રિફર કરાવી દઉં તો કે બારક્ષરી પરથી ગુજરાતી પરથી અંગ્રેજીના શબ્દ બોડી પાર્ટ્સના સ્પેલિંગ એ ટુ ઝેડના સ્પેલિંગ જાન્યુઆરી ફેબ્રુઆરીના સ્પેલિંગ સાત વારના સ્પેલિંગ જે તમને મેં હોમવર્કમાં પણ આપેલા હતા અને વારંવાર કહું છું હજી કહું છું કે ત્રીજા ધોરણમાંથી તમે ચોથા ધોરણમાં આવ્યા છો એટલે સીધા હવે શું આવશે વાક્ય આવશે બોડી પાર્ટ્સના સ્પેલિંગ મેં તમને બોર્ડ ઉપર લખાવેલા કે અલગ અલગ આપણા જે શરીરના અવયવો હોય એ અવયવોને અંગ્રેજીમાં શું કહેવાય અને તેનો ઉપયોગ ક્યાં અને કઈ જગ્યાએ થાય છે તો તમે પાઠ્યપુસ્તક ખોલો તમારી પાઠ્યપુસ્તક અને સાથે મેં સ્પેલિંગની નોટ લખાવેલા હતા સ્પેલિંગ તે પણ ખુલ્લા રાખજો જેથી ખ્યાલ આવે કે કયા અંગને કયું કહેવાય તો એક્ટિવિટી ફોર છે એમાં એક સરસ મજાનો આમ ઊભો છોકરો દોરેલો છે છોકરાનું નામ સુનિલ છે સુનિલનું ચિત્ર છે પછી આમ દૂધિયા કલરના એરા બતાવેલા છે શરીરના અલગ અલગ ભાગો આપેલા છે અને અલગ અલગ ભાગો પર છોકરાનું આખું વાક્ય લખેલું છે છોકરાનું નામ શું છે તો કે સુનિલ અને એ ભાગને શું કહેવાય તે જો દૂધિયા કલરનો એરો છે ને દૂધિયા કલરના સ્પેલિંગ લખેલા છે ને નીચે સીધું વાક્ય લખેલું છે ને તો કે પેલો બ્લેક કલર શું હોય આપણા માથામાં વાળ છે તો વાળને અંગ્રેજીમાં શું કહેવાય તો કે એચ એ આઈ હે બરાબર ધ્યાન રાખજો અહીંથી હું જે વાક્ય નીચે છે એચ એ આઈ આર હેર પછી જો એ નીચે લખેલું છે કે સુનિલ લાઈક શોર્ટ હેર સુનિલને નાના વાળ ગમે છે હું તમને ગુજરાતી ટ્રાન્સલેશન કરાવતી જઈશ ઇંગ્લિશ ઇન ટુ ગુજરાતી કે ઇંગ્લિશમાંથી ગુજરાતી વાક્ય કરાવતી જઈશ જો ન સમજ પડતી હોય તો ત્યાં તમે ગુજરાતીમાં નીચે લખી શકો છો શું લખેલું છે હેર છે સુનિલનું આખું ચિત્ર આપેલું છે એમાં એરો છે એમાં શું લખ્યું એચ એ આઈ આર હેર એટલે શું કહેવાય વાળ તો નીચે વાક્ય શું છે સુનિલ લાઈક શોર્ટ હેર સુનિલને નાના નાના વાળ ગમે છે પછી એ સાઈડમાં બે બાજુ છે એક ડાબી બાજુ અને જમણી બાજુ આખા બોડી પાર્ટ્સના અલગ અલગ નામ આપેલા છે અને વાક્ય આપેલા છે તો એમાં છે નોઝ એનો એસી નોઝ એટલે નાક અને એની નીચે સરસ મજાનું વાક્ય લખેલું છે સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ હવે સુનિલ એક નહીં આપણે સ્મેલ એટલે સૂંઘવું સૂંઘીએ છીએ શું કરીએ છીએ શ્વાસ લઈએ છીએ સૂંઘવું સેના દ્વારા તો કે નોઝ નાક દ્વારા સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ સુનિલ તેના નાક દ્વારા શું કરે છે સૂંઘે છે સ્મેલ એટલે સૂંઘવું પછી છે લિપ એટલે હોઠ LIPS લિપ્સ એટલે હોઠ હિઝ લિપ્સ આર કેવી છે હોઠ બધાયના કેવા હોય લાલ હિઝ લિપ્સ આર રેડ તેના હોઠ કેવા છે રેડ એટલે કે લાલ છે કોઈના ગુલાબી હોય એકદમ કોઈના કેલ્શિયમ ઘટતું હોય તો બ્રાઉન કે બ્લેક ઉપર હોય પણ વધારે પડતા કેવા હોય તો કે ગુલાબી અથવા રેડ એ જ રીતે પછી ટી ડબલ ઈ ટી એચ ટીથ એટલે દાંત પહેલાં શું શીખી ગયા હેર સુનિલને કેવા વાળ ગમે છે શોર્ટ એન્ડ કેવા સુનિલ લાઈક શોર્ટ હેર સુનિલને ટૂંકા વાળ ગમે છે નોઝ એટલે નાક લિપ્સ એટલે હોઠ અને ટીથ હવે ટીથ વડે શું કરવાનું હોય ખાવાનું હોય ને ટીથ એટલે દાંત જો દાંત ન હોય તો આપણે ખાઈ શકીએ નહીં તો સુનિલ ટીથ સુનિલ શું કરે છે ખાય છે સુનિલના દાંત દોરેલા છે અને દાંત બતાવેલા છે હી બાઇટ્સ બાઇટ્સ એટલે
આખું ભરવું. આપણે કોઈ વસ્તુ કરીએ, બિસ્કિટ ખાઈએ, કોઈ વસ્તુને બટકું ભરીએ ખાઈએ તો એને બાઇટ્સ કહેવાય. પીવું તો ડ્રિંક કહેવાય, બાઇટ્સ. સુનિલ બાઇટ્સ બટકું ભરે છે એન એપલ વિથ હિઝ ટીથ. સુનિલ તેના દાંત વડે સફરજનનું બટકું કરે છે, બરોબર. પછી આપણે કોઈ વસ્તુ ખાવતા હોય તો પણ બાઇટ્સ થાય. રોટલીનો ટુકડો મોઢામાં લીધો હોય, હમણાં રિસેસ પડશે, ને રોટલીનો ટુકડો કે ગાંઠિયાનો કકડો કાંઈ મોઢામાં લેશો તો પણ એને શું કહેવાય? બાઇટ્સ. પછી એની સિક્કે નેક, નેક એટલે ગરદન, ડોક થાય. ધીસ ઇઝ સુનિલ નેક, આ સુનિલની ગરદન છે. એની સિક્કે નેક એટલે ગરદન. એ જ રીતે ચેસ્ટ, CHEST, ચેસ્ટ એટલે છાતીનો ભાગ. આપણો ભાગ ત્રણ, વિજ્ઞાનમાં પર્યાવરણમાં ભણી ગયા કે ત્રણ ભાગ, આખું શરીર છે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. માથું, ધડ, હાથ પગ. ધડ ને હાથ પગ આવી ગયા છે, અને પગ નીચેનો ભાગ, બરોબર. તો આજે આ છે તો એ શું કહેવાય? તો કે ચેસ્ટ, છાતીનો ભાગ. છાતી, CHEST, ચેસ્ટ એટલે છાતી. ધીસ ઇઝ સ્ટેજ. પછી શું ખાવ છો? સફરજન શેમાં જાય? પેટમાં. તો એને અંગ્રેજીમાં શું કહેવાય? સ્ટમક. લખાયું હતું ને જો સ્પેલિંગની બુકમાં, STOMACH, સ્ટમક એટલે શું થાય? તો કે પેટ. તો સુનિલ શું કરે છે? ખાય છે. આપણે ખાઈએ છીએ તો એ ક્યાં જાય? તો કે પેટમાં. સુનિલ આલ થ્રી બનાના. સુનિલ પાસે ત્રણ કેળા હતા, સાંભળજો શું લખ્યું નીચે. સુનિલ એટ થ્રી બનાના, ATE 8, થ્રી બનાનાઝ. સુનિલે ત્રણ કેળા ખાધા હતા. ઈટ એટલે ખાવું, ઈટનું ભૂતકાળ ATE 8. હી સ્ટમક ઇઝ ફૂલ, તેથી તેનું પેટ કેવું થઈ ગયું? ફૂલ, ક્યાંય જગ્યા રહી નહીં. પછી શું છે? નેઇલ. નેઇલ એટલે નખ, NAIL, નેઇલ એટલે નખ. હવે શું કરે છે? તો કે સુનિલ કીપ્સ હિઝ નેઇલ, કેવા રાખે છે? ચોખ્ખા, ક્લીન. સુનિલ કીપ્સ હિઝ નેઇલ ક્લીન. સુનિલ તેના નખ ચોખ્ખા રાખે છે. ચોખ્ખા જ રાખવા પડે ને, તમે પણ રાખતા હશો ને, રાખવા જોઈએ. ન રાખતા હોય તો ચોખ્ખા રાખજો. શું કરવાને? તો કે ગંદા નખમાં, નખ વધારેલા હોય તો એમાં તમે ધૂળમાં ને એમાં રમતા હોય, બહાર રમતા હોય, તો બેક્ટેરિયા ક્યાં હોય? નખમાં ચોટેલા હોય. એનાથી તમે ખોરાક આરોગો એ તમારા પેટમાં જાય અને તમે માંદા પડો. માટે શું કરવું જોઈએ? તો કે શરીરના અવયવો તો ચોખ્ખા જ રાખવા જોઈએ, નખ પણ ચોખ્ખા રાખવા જોઈએ. પછી નેઇલ, નેઇલ પછી શું છે? KNEE, ની, ની એટલે આ શું કહેવાય? તો કે આપણું આ ની છે, આ અહીંયા હાથની કોણી કહેવાય, એને એલ્બો કહેવાય. અને ની એટલે પગ હોય ને, પગ, પગનું જે ઘૂંટણ હોય ને એને શું કહેવાય? ની એટલે કે ઘૂંટણ. તો કે હી હેઝ ટુ નીઝ, એને પણ હોય છે બે ઘૂંટણ, આપણને પણ બે જ ઘૂંટણ હોય છે. ટો, ટો એટલે પગનો અંગૂઠો, એને ટો કહેવાય. અને હાથનો હોય એને થંબ કહેવાય, થંબ. હાથની આંગળી, અંગૂઠો હોય એને થંબ કહેવાય, ને પગનો અંગૂઠો હોય એને ટો, TOE, ટો એટલે પગનો અંગૂઠો. તો શું નાનકડું એવું જ વાક્ય લખેલું છે? ધીસ ઇઝ હિઝ ટો. હિઝ, HIS, હિઝ એટલે તેની માલિકી દર્શાવે. તમે એમ બોલો ને, ધીસ ઇઝ માય ટો, આ મારો અંગૂઠો છે. હું એમ બોલું મારા પગના અંગૂઠા, ધીસ ઇઝ માય ટો, આ મારા પગનો અંગૂઠો છે, બોલો ને. એ જ રીતે તેની માલિકી થાય. તો કે હી ઇઝ હિઝ ટો, ધીસ ઇઝ હિઝ ટો. પછી હીલ, જે તમે ચપ્પલની હીલ હોય એનો પાછળનો ભાગ એટલે AD, આપણા જે પગનો પાછળનો ભાગ જે રહે ને એને હીલ કહેવાય. બૂટમાં ને એમાં જોજો, બહુ હીલવાળા નહીં ફાવે. આપણે એમ કહીએ બહુ હીલવાળા બૂટ નથી જોતા, બહુ હીલવાળા ચંપલ નથી જોતા, પહેરાય પણ નહીં. શું કરવાને? તો કે મચકોડ બચકોડ આવી જાય ને આપણે, એ નુકસાન કરે કરોડરજ્જુના મણકાને. એટલે શું કહેવાય? તો કે હીલ, હિલ છે એટલે AD. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ AD. આપણે આપણી AD ઉપર જ ઊભા રહીએ, પગ ઉપર તો સાચું જ, પણ વધારાનો ભાર આપણે ક્યાં જાય? તો કે આ જે પગની AD હોય ને, આ AD, આને શું કહેવાય? હિલ. હિલ એટલે AD. હી સ્ટેન્ડ્સ, તે ઊભો રહી શકે છે. ઓન હિઝ હિલ, તેની AD ઉપર. હવે હેડ, આખો કયો પાર્ટ જોઈ ગયા? તો કે તમારી ડાબી બાજુનો, તમારા ડાબા હાથ ઉપરનો. ક્યાં ક્યાં? તો કે હેર, હાથ, વાળ, પછી નોઝ, લિપ્સ, ટીથ, નેક, ચેસ્ટ, સ્ટમક, નેઇલ, ની, ટો અને છેલ્લે હીલ.
હીલ એટલે એડી. આખો આ ડાબી બાજુનો ભાગ થયો. તમે જ્યાં બેઠા છો ચોપડી રાખેલી, ડાબી બાજુમાં આટલા મેં વાક્ય બોલ્યા અને જેટલા શરીરના અંગોના નામ બોલ્યા તે બધું જ તમને એરા સહિત લખાવેલું છે. અને હું વાક્ય વારંવાર ગુજરાતી બોલી ગઈ છું, તમને કીધું છે તે તમે નીચે ગુજરાતીમાં લખજો. પછી ડાબી જમણી બાજુ આવશે તમારી, છે ને તમારી જમણી બાજુ, તો કે હેડ, એચ ઈ એ ડી, ધીસ ઇઝ હિઝ હેડ, હી ઇઝ સુનિલ, તે સુનિલ છે, અને ધીસ ઇઝ હિડ હિઝ, ધીસ ઇઝ તેનું માથું છે. પછી આઈસ, આઈ એટલે આંખ, સુનિલ હેઝ ટુ આઈસ, આપ પણ બે આંખ હોય, સુનિલને પણ બે આંખ છે, સુનિલ હેઝ ટુ આઈસ. ઇયર, કાન, હી હેઝ ટુ ઇયર્સ. હવે ચીન, આપણે જે ચીન છે ને, ચબ્બી ચીન, લિટલ લિપ્સ આવતું ને પોએમ આવતી, તો ચીન એટલે આપણે હડપચી કહેવાય ગુજરાતીમાં, લખો એમાં શબ્દ લખજો હડપચી. પણ એ જ્યાં ગાલની બાજુનો પોચો પોચો ભાગ હોય ને નાના છોકરાને આપણે અડીએ ને તો ચીન, ચબ્બી ચીક્સ, લિટલ ચીન એમ બોલીએ ને, તો હડપચી કે ધીસ ઇઝ હિઝ ચીન. પછી શોલ્ડર, એસ એચ ઓ યુ એલ ડી ઈ આર, શોલ્ડર એટલે આ જે ખભા, શોલ્ડર. શું કહેવાય, હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર. તમે તમારું જે બેગ છે એ અહીંયા શોલ્ડર ઉપર ટીંગાડો ને, તો હી કેરીઝ, તે ઉચકે છે, હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર, શોલ્ડર એટલે ખભા પર તેનો વજન ઉચકે છે. પછી આને શું કહેવાય, થંબ. પછી પગને ટો કહેવાય, પગના અંગૂઠાને, તો આને શું કહેવાય, ફિંગર્સ છે, ફિંગર્સ, હી હેઝ ટેન ફિંગર્સ. હવે દસ આંગળીઓ બોલી પણ એમાં એક વન થંબ આવી જાય, દસ આંગળીઓ, ફિંગર્સ એટલે આંગળીઓ. હવે આર્મ, હી કેન લિફ્ટ 10 કિલો, હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ. આર્મ્સ એટલે હાથ, હેન્ડ્સ એટલે પણ હાથ કહેવાય અને આર્મ્સ એટલે પણ હાથ કહેવાય, તે 10 કિલો જેટલો વજન હાથમાં ઉંચકી શકે છે. તમે પણ ઉંચકી શકો, હવે મોટા થઈ ગયા ને, સરસ. હવે એલ્બો, એલ્બો છે કોણી, કોણી શું કહેવાય, કોણી. હી ફેલ ડાઉન યસ્ટરડે, હર્ટ એલ્બો. શું કીધું, હી ફેલ ડાઉન, તે પડી ગયો તો, યસ્ટરડે ગઈકાલે મેં લખાયો તો, એલ્બો કોણી. હી પછી શું થયું, તેને વાગ્યું, તો એને શું કહેવાય અંગ્રેજીમાં, હી હર્ટ, ઈજા થઈ, હિઝ એલ્બો, તેની કોણીને તેને ઈજા થઈ. વેસ્ટ, આ જે કમરનો ભાગ હોય એને શું કહેવાય, વેસ્ટ, ડબલ્યુ એ આઈ એસ ટી, વેસ્ટ એટલે કમર. હિઝ ફાધર વેસ્ટ બેલ્ટ ઓન હિઝ વેર બેલ્ટ ઓન હિઝ વેસ્ટ. સુનિલ પણ બોલી શકે, તમે પણ વાક્ય બનાવી શકો, પણ આપણને વાક્ય શું આપ્યું છે, તો કે હિઝ ફાધર એટલે સુનિલના પિતા વેર્સ, પહેરે છે બેલ્ટ, બેલ્ટ પહેરો ને, બેલ્ટ ક્યાં બાંધો, હંમેશા ઓન હર વેસ્ટ, હંમેશા તેના કમર પર બાંધે છે. લેગ, લેગ એટલે પગ, પગ, હી હેઝ ટુ લેગ્સ, તેને બે પગ છે, પણ કેવા સ્ટ્રોંગ, હિઝ લેગ્સ આર સ્ટ્રોંગ, તો એમાં ચો લખ્યું, હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ, તેને બે મજબૂત પગ છે. ફૂટ, ફૂટ એટલે જ્યાં પગ હોય એનાથી ઊંચોનો પગ, ફીટ, ફૂટ, ધીસ ઇઝ હિઝ ફૂટ, કે આ તેના જે આપણે ચાલીએ ને પંજા જે પડે ને ફૂટ કહેવાય, બરોબર. કેટલા બોડી પાર્ટ્સના નામ આવી ગયા, તો કે જમણી બાજુના ફરીથી બોલો, હેડ, માથું આખું, એમાં જો આ બાજુ શું હતું, હેર, પછી અહીંયા આઈસ છે તો ઓલી સાઈડ શું હતું, નોઝ, અહીંયા લિપ્સ છે તો આ સાઈડ શું છે, ઇયર, ટીથ છે તો ચીન, નેક, શોલ્ડર, ચેસ્ટ, આર, પછી આ એલ્બો, આ આર્મ્સ છે, અહીંયા એલ્બો, વેસ્ટ, લેગ, નેઇલ, ની, ટો, બરોબર ને બાળ મિત્રો, સમજાઈ ગયું ને શું છે, તો કે આખું સુનિલનું ચિત્ર છે અને સુનિલ કયા અંગનો કઈ જગ્યાએ ઉપયોગ કરે છે. હવે તમે પણ જો આ બોલી શકો, સુનિલની જગ્યાએ તમારું નામ બોલી શકો, બરોબર, તમારું નામ લગાડીને વાક્ય બનાવી શકો. આમાં એમ છે, સુનિલ હેઝ શોર્ટ હેર, તો કે સુનિલ લાઈક શોર્ટ હેર, તો તમે પણ તમારું નામ ધારો કે મયંક, તો મયંક લાઈક શોર્ટ હેર્સ, મયંક લાઈક્સ ટુથ
Mayank likes smell with his nose. કરી શકો ને આવી રીતે તમે વાક્ય જો બનાવતા શીખશો તો તમને ફટાફટ આવડી જશે. પછી આવે છે એક્ટિવિટી 5. એક્ટિવિટી 4 માં શું શીખા? તો કે સુનિલ્સ બોડી પાર્ટ્સ શીખા ને. સુનિલ નામના છોકરાનું ચિત્ર છે અને એનું શું શીખા? તો કે બોડી પાર્ટ્સ એટલે શરીરના અંગો, બરોબર. બોડી પાર્ટ્સ નેમ, શરીરના અંગોના નામ કોના? તો કે સુનિલના શીખા. હવે એના પછીની એક્ટિવિટી 5 છે, એમાં શું છે? તો કે ગીત છે. ગીત એટલે કે એક્શન સહિત કરાવવાનું છે. હું તમને જેમ એક્શન કરાવી દઉં તેમ તમારી જગ્યા ઉપર પહેલાં ઊભા થઈ જાઓ. હવે શું છે? તો કે અભિનય સાથે કરો. તો અભિનયમાં શું છે? હેન્ડ્સ અપ એટલે બે હાથ ઊંચા. હું એમ કહું હેન્ડ્સ અપ, બે હાથ ઊંચા. હેન્ડ્સ ડાઉન, પાછું આમાં આવી જવાનું. હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન, બરોબર. બે હાથ ઊંચા, પાછા બે હાથ નીચા. હેન્ડ્સ ઓન વેસ્ટ, હેન્ડ્સ ઓન વેસ્ટ, કમર પર હાથ રાખો. પહેલાં શું શીખા? તો કે હેન્ડ્સ અપ, હાથ ઊંચા. હેન્ડ્સ ડાઉન, હાથ નીચા. હેન્ડ્સ ઓન વેસ્ટ અને કમર પર હાથ. પછી સિટ ડાઉન, બેસી જાઓ. તો સ્ટેન્ડ અપને શું કહેવાય? ઊભા થાઓ. પછી સિટ ડાઉન, બેસી જાઓ. પાછા તમારી જગ્યાએ ઊભા થઈ જાજો. રાઈટ બેન્ડ, જમણી બાજુ. તમારી જમણી બાજુ, મારી ડાબી તરફ થશે. રાઈટ બેન્ડ, રાઈટ, રાઈટ લેફ્ટ, બરોબર. જમણી બાજુ, રાઈટ એટલે જમણી બાજુ, લેફ્ટ એટલે ડાબી બાજુ. બેન્ડ એટલે વળવું. રાઈટ બેન્ડ, બેન્ડ રાઈટ લેફ્ટ. હેન્ડ્સ ટુ સાઈડ, 1 2 3 હોપ. શું કરવાનું? હેન્ડ્સ ટુ સાઈડ, હેન્ડ્સ ટુ સાઈડ, 1 2 3 આ રીતે. હેન્ડ્સ ટુ સાઈડ, સાઈડમાં હાથ રાખો. 1 2 3, બરોબર. સ્ટેન્ડ સ્ટીલ, પાછા સીધા ઊભા રહી જાઓ, બરોબર ને. શું છે? જો સામેની જ પ્રવૃત્તિ. તો કે એક્ટિવિટી 5માં એક્શન સહિત જે કંઈ બોલાવવામાં આવે તે કરવાનું. તો કે હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન, હેન્ડ્સ વેઇટ્સ, સિટ ડાઉન. હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન, હેન્ડ્સ વેસ્ટ, સિટ ડાઉન. તમારી જગ્યાએ બેસી જવાનું. પછી બેન્ડ રાઈટ, બેન્ડ લેફ્ટ. હેન્ડ્સ ટુ ધ સાઈડ, 1 2 3. હેન્ડ્સ ટુ ધ સાઈડ, 1 2 3. 1 2 3 સ્ટેન્ડ અપ, 1 2 3 સ્ટેન્ડ અપ, બરોબર. એકદમ ઊભા રહી જવાનું. આ હતી આપણી એક્ટિવિટી 5, અભિનય સાથે બોલવાની. ફરીથી હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન, હેન્ડ્સ ઓન વેસ્ટ, સિટ ડાઉન, બેન્ડ રાઈટ, બેન્ડ લેફ્ટ, હેન્ડ્સ ટુ ધ સાઈડ, 1 2 3 હોપ, કૂદકો મારીને 1 2 3 કરીને ઊભું રહી જવાનું. 1 2 3 સ્ટોપ, સ્ટેન્ડ સ્ટીલ, ક્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી. 1 2 3 સાઈડ, બરોબર. હવે આગળ આવશે એક્ટિવિટી 6. તો કે એક્ટિવિટી 6માં જો ઉપર ગુજરાતીમાં સૂચના લખી છે. મેચ, મેચ એટલે જોડો. સ્ટીક ડ્રોઈંગ, હવે એવું ચિત્ર આપેલું છે એ ચિત્રને તમારે જોડવાનું. આમ ચિત્ર આપેલું છે, એક બોક્સમાં આ રીતનું ચિત્ર દોરેલું છે અને સામેનું બોક્સ આ રીતનું ખાલી છે ને. એવા તમને 6 ચિત્ર આપેલા છે, બરોબર. પછી સામે શું લખેલું છે? તો કે 6 ચિત્રના બોક્સ આપેલા છે અને એ ચિત્ર દોરેલું છે, એની પરથી તમારે જોડતા જોડવાના છે. બાજુમાં સેન્ટેન્સ એટલે કે વાક્ય આપેલું છે. તો કે આ પહેલું વાક્ય છે, તો કે રાઈડ એ બાયસિકલ, રાઈડ અ બાયસિકલ. રાઈડ એ બાયસિકલ એટલે સાયકલ ચલાવવી, સાયકલ સવારી કરવી. પછી જમ્પ અપ હાઈ, ઊંચો કૂદકો મારવો છે. આવું બે ચિત્ર બોક્સ, એકમાં ચિત્ર દોરેલું છે, આ બોક્સ ખાલી છે અને અહીંયા શું લખેલું છે? તો કે જમ્પ હાઈ, ઊંચો કૂદકો મારવો. ઓપન ધ ડોર, બારણું ખોલવું. પછી કિક ધ બોલ, કિક, કિક એટલે ફટકારવો. કિક ધ બોલ, દડાને ફટકારવો. રાઈટ ઇન યોર નોટબુક, તમારી નોટબુકમાં લખવું. રીડ યોર નોટબુક, તમારી બુક વાંચવી છે ને આ રીતના.
હવે શું કરવાનું છે તો કે ચિત્ર દોરેલું છે હવે પહેલું ચિત્ર દોરેલું છે તો કે છોકરી શું કરે છે છોકરી કૂદકા જેવું મારે છે ને છોકરી શું કરે છે તો કે આ મૂછો કૂદકા જેવું મારે છે તો કે શું આવશે એમાં જમ્પ અપ એ હાઈ શું લખવાનું ત્યાં નંબર આપીને જમ્પ અપ એ હાઈ અહીંયા તમારે વચ્ચેને જે જગ્યા આપી છે એમાં જ આ બોક્સ છે આવું બોક્સ કરીને આપ્યું છે એમાં શું લખવાનું તો કે જમ્પ પેલા છોકરીનું ચિત્ર દોરેલું છે એમાં જમ્પ અપ એ હાઈ ઊંચો કૂદકો મારો ઊંચો કૂદકો ક્યારે મરાય જ્યારે દોરડું હાથમાં હોય ત્યારે તો કે જમ્પ અપ હાઈ ઊંચો કૂદકો મારો એ જ રીતે તો કે બીજું ચિત્ર આપેલું છે છે બીજું ચિત્ર કયું છે તો કે છોકરી શું કરે છે તો કે ચિત્ર બુક છે બુક ખુલ્લી રાખેલી છે અને છોકરી શું કરે છે વાંચે છે પછી આવો તમારે આવું પાછું બીજું બોક્સ આપેલું છે તો એમાં લખો જી રીડ અ બુક ચોપડી વાંચવી રીડ અ બુક છોકરી ચોપડી વાંચે છે એવું ચિત્ર છે ને તો કે શું લખવાનું ત્યાં તો કે રીડ અ બુક બુક એટલે ચોપડી ચોપડી વાંચવી એ જ રીતે ત્રીજું ચિત્ર છે તો કે એક ખુરશી છે ખુરશી ઉપર કોણ બેઠેલું છે તો કે શિક્ષક બેઠેલા છે કે કોઈ પણનું ચિત્ર છે કોઈ જેન્ટ્સ છે અથવા લેડીઝ છે પણ શું કરે છે તો કે રાઇટ ઇન યોર નોટબુક તેની બુકમાં લખે છે તો શું લખવાનું રાઇટ ઇન યોર નોટબુક આ જે બોક્સ આપેલું છે એમાં લખો જી મારી સાથે રાઇટ ઇન યોર નોટબુક હંમેશા અક્ષર સારા કરીને લખજો અને પેન્સિલનો જ ઉપયોગ કરજો બરોબર ને વિદ્યાર્થી મિત્રો શું કરવાનું તો કે ત્રીજું જે ચિત્ર છે એની બાજુમાં બોક્સ આપેલું છે તેમાં શું કરે છે તો કે રાઇટ ઇન યોર નોટબુક તેની શેમાં લખે છે તો કે તેની નોટમાં લખે છે એવી જ રીતે નીચે એક છોકરો છે અને એ કોને કિક મારે છે દડાને તો શું આવશે કિક ધ બોલ હું અહીંયા બાજુમાં લખું તમારે નીચે લખવાનું તો શું આવશે કિક ધ બોલ કિક ધ બોલ દડાને ફટકારવો કિક ધ બોલ એ જ રીતે સાયકલ સવારી જે તમે અત્યારે ઘરે બેઠા બેઠા કરો જ છો તો શું કરવાનું રાઈડ એ બાયસિકલ સાયકલ સવારી કરતો છોકરો છે ને તો એને શું કહેવાય તો કે રાઇડ આર આઈ ડી રાઇડ અ બાયસિકલ સાયકલ સવારી કરવી રાઇડ અ બાયસિકલ હવે છેલ્લું ચિત્ર છે લાસ્ટ શું કરે છે ઓપન ધ ડોર બારનો દરવાજો ખોલે છે ને તો શું આવશે છેલ્લે તો કે ઓપન ધ ડોર ઓપન ધ ડોર યુનિટ વનની કઈ એક્ટિવિટી શીખા તો કે 4-5 4 એક્ટિવિટીમાં બોડી પાર્ટ્સના નેમ સુનિલના જે બોડી પાર્ટ્સના નામ હતા તે આપણે બધા શીખી ગયા મેં તમને કીધું જમણી બાજુ અને ડાબી બાજુમાં બેયમાં એના વાક્ય આપેલા છે એના પછી તો કે આ જે ચિત્ર આપેલા છે ચિત્ર પરથી એક્શન સહિતના જે શબ્દ છે તે તમારી બુકમાં પાઠ્યપુસ્તકમાં લખવાના હવે એના પછીની એક્ટિવિટી 7 છે તો કે એક્ટિવિટી 7માં શું છે તો કે ટાસ્ક 1, 2 અને 3 ટાસ્ક 1, 2 અને 3 એટલે કે લેક્ચર મેં તમારા જે લેક્ચર લીધા પહેલો વિડીયો ઓનલાઈનમાં અત્યારે આપણે સામસામે બેસીને ભણીએ છીએ આ બીજો વિડીયો છે આના પહેલાંના 3 વિડીયો તમારે યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયા છે એ ટાસ્ક 1માં શું શીખી ગયા એ 2 અહીંયા લખવાનું એ તમારું હોમવર્ક છે ટાસ્ક 1 એટલે કે પહેલો લેક્ચર એમાં શું શીખી ગયા એ આમાં લખવાનું રહેશે ખાસ ધ્યાન રાખજો બાળ મિત્રો જેથી કરીને મને ખબર પડે કે શું તમે શીખા ટાસ્ક 1 એમાં શું શીખા એમાંથી 2 જ વાક્ય તમારે લખવાના બરોબર પછી ટાસ્ક 2 એમ કરીને આપ્યું છે ટાસ્ક 2 એમાં પણ લીટી છે એમાં 2 લીટી છે એમાં પણ એ જ રીતે લખવાનું એ જ રીતે ટાસ્ક 3 તો કે ટાસ્ક 3માં સી લઈ શું શીખા એ બરોબર સમજાઈ ગઈ એક્ટિવિટી તો કે એક્ટિવિટી 7માં શું કરવાનું તો કે આ જે ટાસ્ક 1, 2 અને 3 ત્રણેયમાં શું શું શીખાય એના બબ્બે વાક્ય લખીને આવવાના અસ્તુ જય હિન્દ જય ભારત આગલા વિડીયોમાં ફરીથી મળીશું